नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय अंग्रेजी ग्रामर यूनिट 2 ध सिम्पल प्रेजेंट टेन्स ना एपिसोड 5 માં આજે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 જે અગાઉ ચર્ચા કરી રહ્યા હતા અને જે અધૂરો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 તેને આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન નંબર 3 શું હતો? તો કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. એના આપણે પ્રશ્ન ક્રમાંક 1-4 અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે પ્રશ્ન ક્રમાંક 5-8 અભ્યાસ વિદ્યાર્થી મિત્રો કરવાનો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 પેજનો પ્રશ્ન નંબર ત્રણ એનો પ્રશ્ન ક્રમાંક 5 પેજ નંબર ગ્રામર પાઠ્યપુસ્તકનું 10 એ બધાનું ખુલ્લું હોવું જોઈએ. પ્રશ્ન ક્રમ 5, મીના એન્ડ ગીતા પ્લે ચેસ, બરાબર? તો મીના એન્ડ ગીતા પ્લે ચેસ, તો મીના એન્ડ ગીતા જે છે, બરાબર, વાક્યના કરતા નીચે અંડરલાઈન છે. હવે પહેલાં બે અંડરલાઈન છે એટલે બે પ્રશ્ન બનતા હશે, બરાબર? એક મીના એન્ડ ગીતા નીચે છે અને એક ચેસ નીચે અંડરલાઈન છે. તો મીના એન્ડ ગીતા લખ્યું છે, વાક્યનો કરતા છે, તો કેનથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બનશે? તો કે હુ પ્લે ચેસ, બરાબર? હુ પ્લે ચેસ. તો હવે શું રમે છે એવું પૂછવું હોય તો શું માટે વોટથી બનશે? તો વોટ, પછી જુઓ તો વાક્યના કર્તામાં અને ક્રિયાપદનું કયું રૂપ છે? મૂળ રૂપ છે, બરાબર? એટલે બહુવચન થાય તો ડૂ આવે, સહાયક ડૂ કે ડઝમાંથી, એટલે ડૂ. મીના એન્ડ ગીતા પ્લે, વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે. છઠ્ઠું, રેખા બાયસ અ ન્યૂ ડ્રેસ, રેખા નીચે અંડરલાઈન અને અ ન્યૂ ડ્રેસ નીચે અંડરલાઈન. તો રેખા નીચે અંડરલાઈન છે એમાં લખો વુ બાયસ અ ન્યૂ ડ્રેસ, વાક્યના કરતા નીચે અંડરલાઈન છે એટલે વુથી. હવે શું ખરીદે છે? તો કે શું માટે શું આવશે? વોટ લખો, વોટ, પછી વાક્યમાં શું આવશે? સહાયકારક ડઝ આવશે, કારણ કે સી છે રેખા. વોટ ડઝ રેખા બાય, વોટ ડઝ રેખા બાય. આગળ 7, વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, વી નીચે અંડરલાઈન, વાક્યનો કરતા 1, ધ લાઇબ્રેરી નીચે અંડરલાઈન, 2, ઇન ધ આફ્ટરનૂન નીચે અંડરલાઈન, એટલે 3, વાક્યના કરતા નીચે છે એટલે કેનથી પ્રશ્ન બનશે? હુથી. લાઇબ્રેરી એટલે સ્થળ એટલે વેરથી, અને ઇન ધ આફ્ટરનૂન એટલે સમય એટલે વેનથી પ્રશ્ન બનશે. તો હુ ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. વિદ્યાર્થી મિત્રો આમાં આફ્ટરનૂનનો પ્રશ્ન દેખાય, સ્પેલિંગ ન દેખાય, તો અહીંથી જોઈ લેવાનો છે. હુ ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, અને ક્વેશ્ચન માર્ક કરવાનો ભૂલવાનો નથી. આમાં તમને નથી દેખાતો પણ એમાં તમારે ક્વેશ્ચન માર્ક છેલ્લે કરવાનો છે, એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. હુ ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. હવે વેરથી બનાવવાનું છે. વેર લખો, વાક્યમાં વી છે એટલે ડૂ આવશે કે ડઝ આવશે? તો કે ડૂ આવે, એટલે લખો ડૂ. વેર ડુ યુ ગો ટુ ઇન ધ આફ્ટરનૂન. હવે વિદ્યાર્થી મિત્રો અહીં વીનું યુ થઈ જાય છે, એ એક પ્રશ્નાર્થ બનાવતી વખતે એક ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? પછી ક્યારે, વેન ડુ યુ ગો ટુ ધ લાઇબ્રેરી, વેન ડુ યુ ગો ટુ ધ લાઇબ્રેરી. તો આ રીતે પહેલાં નક્કી કરો કયો પ્રશ્નસૂચક શબ્દથી વાક્ય બને, પ્રશ્નાર્થ વાક્ય બને છે, અને પછી વાક્યરચના પ્રમાણે બનાવતું જવાનું છે. 8, ધ ડોગ્સ રન આફ્ટર ધ કેટ, વાક્યના કરતા નીચે અંડરલાઈન છે એટલે બધાને હવે આવડ્યું જાય. શું આવે? હુથી પ્રશ્ન બને છે. હુ રન્સ આફ્ટર ધ કેટ, ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્ન ક્રમાંક પ્રશ્ન વાક્યરચનામાં પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે દરેકની પાછળ પ્રશ્ન આવવું જોઈએ, પ્રશ્નાર્થ ચિહ્ન આવવું જોઈએ, તે ફરજિયાત મૂકવું પડે, તો જ આપણું પ્રશ્નાર્થ વાક્ય છે એ સાચું પડે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે 5-8 પ્રશ્ન ક્રમાંક ભણ્યા પેજ નંબર 10 ઉપરના, તે દરેક વિદ્યાર્થીઓને લખાઈ જવા જોઈએ. આજે આપણે એટલો અભ્યાસ કરીશું. આભાર.